गुड मॉर्निंग स्टूडेंट्स, चलो पहली क्लिप भण्या। હવે એની પરથી આપણે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરીએ। જેમ કે આપણને પહેલા જ યાદ રહ્યા ત્રણ શબ્દો દળ વેગ ને વેગમાન, ફટાફટ યાદ કરાઈ દઉં। દળ ને આપણે રજૂ કરીશું માસ એટલે એમ પડે, વેગ એટલે વી, વેગ એટલે આપણે જ્યારે દાખલા ગણીશું ત્યારે સૂત્ર લખીશું ડી અપોન ટી, એટલે કે અંતર ભાગ્યા સમય। ફરી વેગ બરાબર અંતર ભાગ્યા સમય। ત્રીજું વેગમાન, તો વેગમાન p બરાબર mv, m એટલે દળ, v એટલે આ d / t લખાય। એટલે મેં તમને 1 2 3 જે આપણા મગજમાં આવવાનું છે એનો ઉપયોગ કરતા શીખવાનું। હવે સાયન્સમાં છોલે બેઠું નહીં પૂછાય, થોડું ટ્વિસ્ટ થશે, એટલે કેટલાક શબ્દોની ટેવ પણ આવે। જેમ કે દાખલામાં એક મિનિટ શબ્દ આવે તો ફિક્સ હોય 1 મિનિટ એટલે 60 સેકન્ડ, એ જ રીતે 1 કલાક શબ્દ આવે તો 2 કલાકમાં મિનિટ કેટલી હોય, 60 મિનિટ હોય, એટલે 60 અને મિનિટની ફરી પાછી સેકન્ડ કરવાની એટલે અહીંયા લખાશે 36। તો તમારે આ બધી વસ્તુનું બારીકાઈથી ધ્યાન રાખવું પડશે। એ જ રીતે હું અંતર માટે કહું, હું એવો શબ્દ વાપરું 1 કિલોમીટર, 1 કિલોમીટર એટલે તમારા મગજમાં 1000 મીટર આવી જવું જોઈએ। કિલો એટલે 1000, બોલો કિલો, 1000 બોલો કિલો, 1000, 1000 મીટર આવી જવું જોઈએ। અને સૌથી વધારે પૂછાય છે એવું કહું કે 1 કિલોમીટર પ્રતિ કલાક, તો 1 કિલોમીટર એટલે 1000 મીટર, કલાક, કલાક એટલે હમણાં જ ભણી ગયા, કેટલી સેકન્ડ કહેવાય, 3600। તો જોઈ શકાય છે 2 મીંડા કટ, એટલે તમારે આવું જ્યારે બી પૂછે તો 10/36 મીટર પ્રતિ સેકન્ડ લખી દેવાનું। એટલા માટે કે કેલ્ક્યુલેટરની ટેવ બને ત્યાં સુધી નહીં પાડવાની, ફાસ્ટ કરવું હોય તો આટલી વસ્તુનો ટ્રાય કરીશું। તો ચલો દાખલા ચાલુ કરીએ છીએ, એમસીક્યુ સ્ટાર્ટ કરીએ છીએ। રકમ ઉપરથી ડેટા લખવા, તો રેડ માર્કર ડેટા માટે ચલો પહેલો એમસીક્યુ સ્ટાર્ટ ફટાફટ। રમેશભાઈનું દળ, દળ એટલે કેટલા કિલોગ્રામ છે, 20 કિલોગ્રામ, અને તેનો વેગ v 2 મીટર પ્રતિ સેકન્ડ। તો તમારી પાસે દળ અને વેગ તૈયાર છે, તમારે શોધવું છે વેગમાન, તૈયાર? ચલો ફટાફટ બેટા વેગમાનનું સૂત્ર તમને શીખવાડેલું, બોલો શું હતું, p બરાબર mv, બોલો p બરાબર mv, m કેટલું છે 20, વેગ કેટલો છે 2, તો આ થયું 40। વેગમાનનો એકમ, દળનો એકમ કિલોગ્રામ, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ। તો આ તમારો પહેલો જવાબ આવી ગયો, બોલો આવડી જાય, ફટાફટ શીખજો, કારણ કે આના પછી એક વર્કશીટ આવશે સોલ્વ કરવા માટે, ડીપીપી ડેલી પ્રેક્ટિસ પેપર। બીજો રમણભાઈનું વેગમાન, ચલો વેગમાન એટલે શું આપ્યું કહેવાય, પી આપ્યું કહેવાય, કેટલું છે 40 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ। દળ આપ્યું છે, દળ એટલે એમ કેટલું આપ્યું છે 20 કિલોગ્રામ, તો એનો વેગ શોધો, ભણી ગયા, વેગ શોધવું હોય તો બોલો સૂત્ર ફટાફટ, પી બરાબર એમવી, જેને શોધવું છે એને કરતા બનાવો, શું શોધવાનું છે આપણે, વેગ શોધવાનો છે, તો વેગના કરતા બનાવો એટલે પી ભાગ્યા એમ થાય, બોલો પી ની વેલ્યુ કેટલી છે 40, વેગ કેટલો છે 20, તો આનો જવાબ આવ્યો 2 મીટર પ્રતિ સેકન્ડ। તમે પાસે વેગ તૈયાર થઈ ગયો, હજી શું પૂછ્યું છે, જો 1 મિનિટમાં કેટલું અંતર કાપે, તો હવે આપણે કયું સૂત્ર વાપરવું પડશે, તો સર હવે આપણે વેગનું સૂત્ર વાપરવાનું, તો વેગ બરાબર ડી ભાગ્યા ડી, શોધવું છે અંતર, ચલો જેને શોધવું હોય એને શું કરવાનું, કરતા બનાવ, તો ડી બરાબર શું લખાશે વી ઇન્ટુ ટી, બોલો વેગ કેટલો છે, તો વેગ આવ્યો તમારો 2,
જે તમે આગળ સુધી કાઢો છે વેગ કેટલો છે બે સમય એક મિનિટ ઉતાવળ નીકળવાની એક મિનિટ બોલો એક મિનિટ એટલે 60 સેકન્ડ એટલે 60 એટલે તમારો ગુણાકાર કરતા જવાબ આવે 120 મીટર પ્રતિ સેકન્ડ જોઈ શકો છો આપણે એક એમસીક્યુ તૈયાર કર્યો બીજો એવા એમસીક્યુ નહીં હોય જે સેલા સેલા હોય હું પ્રેક્ટિસ કરીશ ત્રીજો એમસીક્યુ ચલો સુરેશભાઈ આટલી ઝડપથી ઝડપ એટલે વેગ આપ્યો કહેવાય બોલો વી બરાબર 200 મીટર પ્રતિ મિનિટ હવે આનું શું કરશો તમે તો આનું પહેલા કન્વર્ટ કરવું પડશે ને તો 200 મીટર એમના એમ પણ મિનિટમાંથી સેકન્ડમાં જાઓ મિનિટમાંથી સેકન્ડમાં જવું હોય તો 60 વડે ભાગવું પડશે કેમ કારણ કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ ચલો ભાગી નાખો એટલે તમે ભાગાકાર કરશો એટલે 10/3 મીટર પ્રતિ સેકન્ડ વેગ મળી ગયો તમને જો તેને કાપેલું અંતર 400 મીટર હોય તો તમારે અહીંથી પહેલું કામ બોલો વેગનું સૂત્ર શું હતું વેગનું સૂત્ર અંતર ભાગ્યા સમય બોલો વેગ બરાબર અંતર ભાગ્યા સમય તમારે શોધવો છે સમય જે શોધવું હોય એના કરતા બનાવો ચલો સમયને કરતા બનાવો તો ટી ઉપર શું લખાશે ડી ભાગ્યા વી ટી ઉપર લઈ જાઓ વી નીચે લાવો ડી રકમમાં કેટલું અંતર તમને આપ્યું છે 400 વેગ તમારો કેટલો આવ્યો તો કે 10/3 બોલો છેદનું છેદ ક્યાં જાય અંશમાં જાય છેદનું છેદ ક્યાં જાય અંશમાં એટલે આ 3 ઉપર તો 400 ગુણ્યા 3/10 બિંદુ બિંદુ ગયું બોલો 4 × 12 એટલે તમારો જવાબ આવ્યો 120 મીટર તો તમને ખબર પડી જોઈએ કેટલી સેકન્ડ થઈ હશે 120 સેકન્ડ જ્યારે એમસીક્યુ માં ઓપ્શન આપે ને કે 120 સેકન્ડ આપ્યું હોય એટલે તમને યાદ રાખવું 2 મિનિટ કહેવાય આવું તમને જે ડબલ નીટ માં પૂછે જવાબ આ દેખાય પણ એ જવાબ નહીં આપ્યો હોય આ આપ્યો એટલે એ પણ શીખવા બરોબર છે એની અંદર જો તેનું દળ આટલું હોય તો વેગમાન શોધો ચલો છોકરાઓ બોલો વેગમાનનું સૂત્ર ભણી ગયા બોલો વેગમાન પી બરાબર ભણી ગયા વેગમાન પી બરાબર એમ વી બોલો એમ કેટલા કિલોગ્રામ છે 60 કેટલા કિલોગ્રામ 60 વેગ તમે પહેલા જ શોધી કાઢો કેટલો 10/3 પદ ઉડાડો 3 આ 20 એટલે 20 × 10 એટલે 200 બોલો આવડી જાય જવાબ પણ આનો એકમ યાદ કરો ફટાફટ યસ આનો એકમ થાય કિલોગ્રામ મીટર અપોન સેકન્ડ જો તમને આ રીતે તમે YouTube માં જુઓ કોટી સરના વિડિયો જુઓ આ રીતે નહીં આપી હોય કોઈ સ્ટાર્ટિંગમાં નહીં શીખવાડે કેમ કે અઘરી વસ્તુ છે મારું એવું માનવું છે પહેલા અઘરું શીખો તો તમને સહેલું આવડશે એટલે અમારા જે બી વિડીયો છે એ બધા તમે ડાઉનલોડ કરી તમારા લેપટોપ કે તો કોમ્પ્યુટરમાં રાખો 2-3 વાર જુઓ રિવાઇઝ કરો અને પછી એક સારી નોટમાં લખી નાખો કેમ કે હવે તમારી ડીપીપી સ્ટાર્ટ થશે એ હું આપીશ અને પછી એનું સોલ્યુશન કરીશ ઓકે જોઈએ